नमस्कार विद्यार्थी मित्रों, जय ममदेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? चालो गणित गम्मत जुओ। आपणी आ सद्य पोथी छे, एनी अंदर तमारे पाना नंबर 45 आपणे चेप्टर 11 घड़िया अने भागाकार। तो आ घड़िया अने भागाकार छे तेनी अंदर स्वाध्यायपोथीनी अंदर पाना नंबर 44 ऊपर मिश्र प्रश्नों एटले के अत्यार सुधी आपणे जे सीखी गया, आपणे अत्यार सुधी जे बोर्डनी अंदर दाखला सीखी गया ते दाखलानुं रिविजन, बराबर। तो तमने खबर छे के आ मिश्र प्रश्नों छे ए तमारे जाते ज उकेलवाना होय छे। बाळको जुओ के मिश्र प्रश्ननी अंदर सौ प्रथम अहीं 32મો दाखलानी जे विकल्प छे ते जुओ। तेमां पहेलुं छे के 12 × 8 बराबर खाली जग्या। तो तमारे आमांथी ए बी सी अने डी चार जे विकल्प आप्या छे ए चार विकल्पनो एमांथी कोई पण साचो विकल्प छे ए तमारे खाली जग्यामां लखवानो रहेशे। जुओ अहीं आ विकल्प 12 × 8 बराबर खाली जग्या। तो आपणे 12 × 8 तमने 12 8 आवडता होय तो तमे सीधो विकल्प मूकी शको, बराबर। 12નો ઘડિયો આપણને આવડતો હોય તો 12 8 કેટલા થાય એ તમારે અહીંયા મૂકી શકો, અને અથવા 8ને અહીંયા 12 × 8 તો કે 8ને 2 સાથે ગુણો તો 8 × 2 16નો છગડો વધી પડી 1, 8 × 1 = 9 બરાબર। હવે આપણો જવાબ 96 આવ્યો છે, તો 12 8 96 એમ પણ મૂકી શકો અને આ રીતે ગુણાકાર કરીને પણ જવાબ મૂકી શકો। ત્યાર પછી 33મો દાખલો જુઓ, 120/12 બરાબર ખાલી જગ્યા। હવે અહીંયા તમારે 96ની અંદર જુઓ, અહીંયા બી છે તો આપણે પહેલાં બોક્સમાં બી લખીશું। હવે 33મો જે વિકલ્પ છે જુઓ, 120/12 તો 12 × 1 = 12 અને 10 તમે આ રીતે છે એ દાખલો ગણી શકો। જુઓ આપણે ભાગાકાર કરશું તો કેવી રીતના ભાગાકાર થાય, આ રીતે તમે ભાગાકાર કરી શકો 120/12 એટલે 12 × 1 = 12। હવે આ શૂન્ય વધેલું ઉપર પણ મૂકવાનું અને નીચે પણ મૂકવાનું, તો 10 છે એ એમાં છે તો તમારે બોક્સમાં પણ એ લખવાનો। હવે 34મો વિકલ્પ જુઓ, 5 વિદ્યાર્થીઓને ₹70 સરખા ભાગે આપતા દરેકના ભાગે રૂપિયા ખાલી જગ્યા આવે। આપણે આ શીખી ગયા છીએ કે 5 વિદ્યાર્થીઓ હોય, રૂપિયા કેટલા છે 70 બરાબર, 70 રૂપિયા છે, બધાને સરખે ભાગે આપીએ તો તમારે શું કરવાનું, 70/5 કરવાના। આપણે પહેલી રીતે ગણીએ છીએ તો પણ હાલે કે 5એ 5 વિદ્યાર્થીને 5 5 આપો, આ 5 વિદ્યાર્થી એને 5 5 આપો તો કેટલા થાય 25 થાય ને। તો અહીંયા બાદબાકી કરો એટલે 10માંથી 5 જાય તો 5, 6માંથી 2 જાય તો કેટલા વધશે 4। હવે અહીંયા પ્લસની નિશાની કરો, 5 5 5 આપો બધાને તો કેટલા ગયા 25, 5 5એ 5 વિદ્યાર્થીને 5 5 આપ્યા એટલે 25 ગયા। હવે અહીંયા કેટલા વધ્યા 20, તો હવે 5એ 5 વિદ્યાર્થીને કેટલા કેટલા આવશે 4 4 રૂપિયા, કેટલા કેટલા આવશે 4 4 ભાગમાં, એટલે અહીંયા 4 લખો અને 4 5 20 20 અહીંયા પૂરા થઈ જાય છે, તો 5ને 5 10ને 4 14 બરાબર। અને આ દાખલાની અંદર તમારે
એ પણ સમજવાનું કે પાંચ એકુ પાંચે ભાગ ચાલે, સાતમાંથી પાંચ જાય તો બે, ઉપરથી ઉતર્યા જીરો, એટલે પાંચ ચાર વીસ, એટલે ચૌદે ભાગ ચાલે. સમજાણું બાળકો? આ રીતે ભાગ પાડીને પણ તમે આપી શકો. બધા જ વિદ્યાર્થીઓને પાંચ પાંચ રૂપિયા સૌ પ્રથમ આપી દો, એટલે પચીસ રૂપિયા નીકળી ગયા. પાછા પાંચ પાંચ આપો પાંચે પાંચ વિદ્યાર્થીને, એટલે પાછા પચીસ નીકળા, સિત્તેરમાંથી વધ્યા કેટલા? વીસ. તો પાછા હવે બધા જ પાંચે પાંચ વિદ્યાર્થીને ચાર ચાર રૂપિયા આપી દો, એટલે કેટલા થઈ ગયા? વીસ. બરાબર સમજાઈ ગયું? તો આ રીતે અહીં તમારો જવાબ ચૌદ રૂપિયા આવશે. એક વિદ્યાર્થીને ચૌદ રૂપિયા ભાગમાં આવશે. તો અહીંયા લખો ડી. બરાબર. ચાલો હવે પાછળનું પેજ ખોલો. વિકલ્પ 35મો જુઓ, પાના નંબર 45. તેની ઉપર 35મો વિકલ્પ છે, તેમાં 1 મીટર કાપડના રૂપિયા 20 હોય તો 8 મીટર કાપડના રૂપિયા 160 થાય. તો આ વિધાન સાચું છે કે ખોટું તમારે એ જોવાનું છે. તો અહીં આપણે ગણતરી કરી લેવાની કે 20 ગુણ્યા 8 કરો. 20 ગુણ્યા 8, 8 દુને 16. બરાબર. પહેલાં સૌ પ્રથમ એક ઝીરો મૂકી દો અને 8 દુ 16. 8ને ઝીરો સાથે ગુણો તો 0. કોઈ પણ સંખ્યાને ઝીરો સાથે ગુણો એટલે જવાબ શું આવે? 0. એટલે 8ને ઝીરો સાથે ગુણો તો 0, 8 દુને 16. તો હવે તમને આ વિકલ્પ એમ કહે છે કે તમે 1 મીટર કાપડના રૂપિયા 20 હોય તો 8 મીટર ખરીદવા માટે તમારે 160 રૂપિયા આપવા પડશે. બરાબર રે? 160 જ આપવા પડશે. તો આ વિધાન સાચું છે. તો બોક્સમાં કરો રાઈટ. પછી 36મું જુઓ. એક ફેરાના રૂપિયા 200 હોય તો 5 ફેરાના રૂપિયા 1200 થાય. તો 200 ગુણ્યા 5 કરો. બરાબર. હવે અહીંયા જુઓ, 200 ગુણ્યા 5 કરો. બરાબર. તો 5ને 0 સાથે ગુણો તો 0, 5ને 0 સાથે ગુણો તો 0, ને 5 દુને 10. જો એક ફેરાના રૂપિયા 200 હોય તો 5 ફેરાના 1200 રૂપિયા થાય નહીં. 5 ફેરાના કેટલા રૂપિયા થાય? 1000 રૂપિયા થાય. કેટલા થાય? 1000. એક ફેરાના 200, બીજા ફેરાના 200 એટલે 400, ત્રીજા ફેરાના 200 એટલે 600, ચોથા ફેરાના 200 એટલે 800, અને પાંચમા ફેરાના 200 એટલે 1000. તો 200 એક ફેરાના રૂપિયા 200 હોય તો 5 ફેરાના 1000 થાય, 1200 નહીં. તેથી આ વિધાન ખોટું છે. તો બોક્સમાં કરો ખોટું. પછી 37મું જુઓ. 37ની અંદર 144 ભાગ્યા 12 છે, તો એનો જવાબ પણ 12 છે. તમારે અહીંયા દાખલો ગણી લેવાનો સાઈડમાં. જો આ રીતે કે 144 ભાગ્યા 12, તો 12 એકા 12, 4માંથી 2 જાય તો 2, 1માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતર્યા 4. બરાબર. અને 12 દુને 24. જો બાળકો, તમારો જવાબ 12 એવો? સરસ, વેરી ગુડ. સાઈડમાં તમારે દાખલો ગણી લેવાનો. બરાબર ને? તો દાખલો ગણો તો તમારો 12 જવાબ આવ્યો. જેથી કરીને આ વિધાન છે 144 ભાગ્યા 12 બરાબર 12. તો આ વિધાન સાચું છે. તો આપણે બુક્સમાં રાઈટની નિશાની કરીશું. પછી 38 જુઓ. 3 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. 3 કિલોગ્રામ એટલે 3000 ગ્રામ થાય. તમને એ ખબર પડવી જોઈએ, કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. 1 કિલો હોય ત્યારે 1000 ગ્રામ થાય. બરાબર. એટલે 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ, તો 3 કિલોગ્રામે 3000 ગ્રામ. તો ચાલો ખાલી જગ્યામાં લખો 3000 ગ્રામ. તો તમારું ઈસીમાં આપ્યું છે, તો એની નીચે
अंडरलाइन करो अने बॉक्स में सी लखो। त्यार पछी 39मो दाखलो जुओ। एक खुर्शी की किंमत रुपया 125 होय, एक खुर्शीनी किंमत रुपया 125 होय तो आवी पांच खुर्शीनी किंमत केटली थाय? तो तमारे 125 जो अहीं दाखलो गणी लेवानो। आ रीते 125 गुणिया केटला 5, पचू पचू 25 पांचड़ो वधी चढ़ी 2, 5 दू 10, 10 ने 2 12 नो बगड़ो वधी भेड़ी 1, 5 एकू 5 ने 1 6। तमने एम कीधु छे के एक खुर्शीनी किंमत 125 रुपया, तो पांच खुर्शीनी किंमत केटली? केटला आव्या? 625। तो तमारा जे विकल्प में 625 छे ए सी छे, तो अहीं बॉक्स में करो सी अने एनी नीचे अंडरलाइन। पछी 40मो विकल्प जुओ। 225 दिवसोना केटला पखवाडिया? जो विद्यार्थी मित्रों, तमे समझो के अठवाडियु एटले तमारे 7 दिवसनो उपयोग करवानो। अठवाडियु शब्द होय तो तमारे 7 दिवसनो उपयोग करवानो, पखवाडियु शब्द होय तो तमारे 15 दिवसनो उपयोग करवानो। पखवाडियु एटले 15 दिवस, अने जो महीनो शब्द होय तो तमारे 30 दिवसनो उपयोग करवानो। बराबर, एटले आ रीते दिवसों गणतरी करवानी। तो अहीं तमने एम कीधु से के 225 दिवसोना केटला पखवाडिया, एटले पखवाडियो एटले केटला दिवस थाय? 15 दिवस। तो आपणे 225 छे एने जो आ रीते 225 छे એને 15 સાથે ભાગવાના। કોની સાથે ભાગવાના? 15 સાથે। 15 સાથે શું કામ ભાગવાના? કારણ કે પખવાડિયાના 15 દિવસો હોય એટલા માટે। તો અહીંયા તમારે ગણતરી કરવાની કે 15 પંચા 75 થાય, બરાબર? તો 225 દિવસોના કેટલા પખવાડિયા થાય? તો દિવસો છે એ કેટલા થશે બાળકો આપણે અહીંયા? તો કે 5 પખવાડિયા થશે 225ના। એટલે 225ને તમારે 40મો વિકલ્પ જુઓ। 225 દિવસોના કેટલા પખવાડિયા થાય? તો આપણે 225 છે તો એ 225ને આપણે 15 આરે ભાગીશું। 15 એકા 15 ભાગ ચાલશે, 2માંથી 5નો જાય અહીંયા લેવો પડશે 10કો, અને 12માંથી 5 જાય તો 7, 1માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 5, 15 પંચા 75, બરાબર? તો 15 પંચા 75 કેટલા પખવાડિયા થાય? તો 15 પખવાડિયા થાય, બરાબર? અને 15 દિવસોના કેટલા પખવાડિયા, એટલે ખાસ યાદ રાખજો કે આ રીતે 225 છે એને ભેગા 15 કરવા પડે પખવાડિયા, એટલે 15 પખવાડિયા થાય। તો એ આપણને બીમાં એ પૂછે, તો આપણે અહીંયા બી લખી શું બોક્સમાં। પછી 41મું જુઓ। 240 મિનિટના કેટલા કલાક થાય? 240 મિનિટના કેટલા? તો 1 મિનિટની કેટલી કલાક થાય? 60 થાય ને, 1 કલાકની 60 મિનિટ। 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? 60 મિનિટ। તો આપણે 240 ભાગ્યા 60 કરવા પડશે, બરાબર? તો 240 ભાગ્યા, જો આ રીતે રફ કાગળમાં 240 ભાગ્યા 60 કરો, 240 ભાગ્યા 60, બરાબર? તો 60 અહીંયા 24 છે, એટલે 240 છે, બરાબર? તો 6 દુ 12 છતેરી 18, 6 ચોક 24 થાય। આ 60ની શૂન્ય છે એ આપણે અહીંયા મૂકવી પડશે, એટલે આપણો દાખલો 60 ચોક 240 થશે। તો તમારી કેટલી કલાક થશે બાળકો? 4 કલાક। તો એમાં 4 કલાક નીચે
लीटी करो अने बॉक्स में लखो ए। चलो हवे दाखला नंबर 42 जुओ, एमां गुणाकार करो। एमां जे 25 × 17 छे तो एमां आपणे पहेला एकमना अंकनी सुईन मूकीशुं, पछी दशकना अंक साथे 5 ને ગુણીશું અને 1 આ દશકના સ્થાનમાં 1 છે તો 1 સાથે 5 ને ગુણવાના। 1 × 5 5, 1 × 2 2 બરાબર। હવે 7 સાથે 5 ને ગુણવાના એટલે 7 × 5 35 નો 5 વધી પડી 3, 7 × 2 14 14 ને 3 15 16 ને 1 17। તો અહીં હવે આ બંને રકમનો સરવાળો કરવાનો, 5 ના 5 7 ને 5 12 નો બગડો વધી પડી 1, 2 ને 1 3 3 ને 1 4। પછી બીજો દાખલો જુઓ, અહીંયા 8 ની 0, હવે 2 સાથે 2 ને ગુણો, 2 × 2 4 2 × 8 હવે 8 સાથે 2 ને ગુણવાના, 8 × 2 16 નો છગડો વધી પડી 1, 8 × 32 32 ને 1 33 તો ચાલો અહીં લખો 33। હવે આ રકમનો સરવાળો કરો, 6 ના 6 4 ને 3 7 8 ને 3 11 બરાબર। હવે ત્રીજો દાખલો જુઓ, 67 × 31 પહેલાં આ એકમના અંક 1 ની 0, 3 સાથે 7 ને ગુણો, 3 × 7 = 21 નો એકડો વધી પડી 2, 3 × 6 = 18 18 માં 2 ઉમેરો એટલે 20। પછી હવે 1 સાથે 7 ને ગુણો, 1 × 7 અને 1 × 6 6 વધેલી રકમ હોય ત્યાં શૂન્ય મૂકી દેવા, બરાબર। ખાલી ખાનું હોય તેમાં શૂન્ય મૂકવા। હવે 7 ના 7 6 ને 1 7 0 ના 0 2 ના 2। ચોથો દાખલો જુઓ, 8 ની 0 6 સાથે 0 ગુણો, 6 ને 0 સાથે ગુણો એટલે જવાબ 0, 6 ને 5 સાથે ગુણો, 6 × 5 = 30। પછી હવે 8 સાથે 0 ને ગુણવાના એટલે 8 ને 0 સાથે ગુણો તો જવાબ 0। કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ એટલે ભાગાકારની અંદર જવાબ 0, ગુણાકારની અંદર જવાબ 0 જ આવે અને 8 × 5 = 40 બરાબર। હવે આની સરવાળો કરો એટલે તમને 3400 જવાબ મળે। પાંચમો દાખલો, 5 ની 0 2 ને 4 સાથે ગુણવાના, 2 ને 4 સાથે 2 × 8 2 ને 3 સાથે 2 × 3 = 6 પછી 5 ને 4 સાથે ગુણવાના, 5 × 20 ની 0 વધી પડી 2 5 ને 3 સાથે ગુણવાના, 5 × 3 = 15 15 માં 2 ઉમેરો એટલે 17 થાય બરાબર। એકદમ સરળ ને ઇઝી દાખલા છે। હવે આપણે અહીંયા સરવાળો કરીશું, 7 ને 8 ને 7 15 નો 5 વધી પડી 1, 6 ને 1 7 7 ને 1 8 બરાબર। આ રીતે સરવાળો કરવાનો। હવે દાખલા નંબર 43 આપેલો છે તેની અંદર ભાગાકાર કરવાના છે। તમે બધા શીખી ગયા છો અને આ તમને આવડે પણ છે કે અહીં 42 છે, 4 છે એ 5 કરતાં કેવા છે, નાના, એટલે તમારે 42 ભાગ ચલાવવો પડશે બરાબર। તો હવે પાટનો ઘડિયો બોલો, એમાં 42 આવે ન આવે એટલે
पांच अठा चालीसे भाग चलावो पड़से। हमेशा बेतालीस करता नानी रकम लेवानी। बे माथी सुन जाए तो बे, चार मां चार जाए तो शून्य। ऊपरथी उतारा पांच। हवे पच्चू पच्चू पच्चीसे भाग चाल से बराबर आवी गया। पच्चू पच्चू पच्चीस एटले वच्चेनो अंक ऊपर। पछी आ दाखलो जुओ, एमां चारनो घोड़ियो बोलो, एमां चौत्रीस आवे छे। चार एक चार, चार दो आठ, चार तेरी बार, चौकी चौके सोल, चार पंचा वीस, चार छक चौवीस, चार सत्ता अठ्यावी, चार अठा बत्रीस, चार नवा छत्रीस। जो चार नवा छत्रीस वधी गया एटले चार अठा बत्रीसे भाग चलावो। चार माथी बे जाए तो बे, त्रण माथी त्रण जाए तो शून्य। ऊपरथी उतारो ज़ीरो। चार पंचा वीसे भाग चालशे। હવે અહીંયા છ છે તો એક રકમે જ ભાગ ચાલશે બાળકો, બે તેરી છ બરાબર। અહીં શું કરવાનું, છમાંથી છ જાય તો શૂન્ય। હવે આ એકને તમે નીચે ઉતારો એટલે એક નાની રકમ છે, બે કરતાં એક નાની છે એટલે ભાગ ચાલશે નહીં। ભાગ ચાલશે નહીં એટલે આપણે ભાગમાં શૂન્ય મૂકવી પડશે અને પછી એના પછીના અંકને એની સાથે જ ઉતારવાનો। એટલે તમારે અહીં બે રકમ એકી સાથે નીચે ઉતારો તો હંમેશા અહીંયા ભાગમાં શૂન પડશે, શૂન મૂકવાની જ, નહીતર તમારો દાખલો ખોટો પડશે। એટલે બે નવા અઢાર આ રીતે તમારે દાખલો ગણવાનો બરાબર। જો આ ફરીથી સમજો કે અહીં આપણે બીજી રકમ એક છે એને નીચે ઉતારી બરાબર, એટલે એક નાની છે બે કરતાં એટલે ભાગ ચાલશે નહીં, એટલે ત્રીજી રકમને પણ નીચે ઉતારી લેવાની એની જ બાજુમાં। એટલે ત્રીજી રકમને તમે એની બાજુમાં નીચે ઉતારો એટલે અહીંયા અઢાર બેના પણ બે રકમ એકી સાથે નીચે ઉતારી એટલે ભાગમાં શૂન પડી બરાબર। એટલે ભાગમાં શૂન પડે એટલે તમારે અહીંયા ઉપર શૂન્ય મૂકવાનો અને બે નવા અઢારે ભાગ ચલાવવાનો। દાખલા નંબર ચાર જુઓ, પાંચસો ને ચોવીસ। અહીંયા પાંચ છે, એ પાંચ છે એ ચાર કરતાં મોટા છે એટલે ચાર એકુ ચારે ભાગ ચાલશે। પાંચમાંથી ચાર જાય તો કેટલા વધે, એક બરાબર। હવે ઉપરથી ઉતાર્યા બે, હવે કેટલા થયા, બાર। તો ચારનો ઘડિયો બોલો, ક્યાં બાર આવે છે, ઈ મને કયો। ચાર એકુ ચાર, ચાર દુ આઠ, ચાર તેરી બાર, તો ત્રણ ઉપર મૂકો અને બાર નીચે। બેમાંથી બે જાય તો શૂન્ય, એકમાંથી એક જાય તો શૂન્ય। હજી અહીં ચાર ઉપરનો અંક છે એને તમારે નીચે ઉતારવું પડશે, નીચે ઉતારી લ્યો બરાબર। પછી ચાર એકુ ચારે ભાગ ચાલશે। અહીં તમારો દાખલો છે એ પૂર્ણ થાય છે। પછી પાંચમો દાખલો જુઓ, એકદમ ઇઝી ને સરળ બાળકો, કે અહીંયા છ સો ભાગ્યા છ કરવાના, એટલે અહીં છ છે તો છ એકુ છ, આ રીતે છમાંથી છ જાય તો શૂન્ય। હવે બે શૂન્ય વધેલા છે, એ બંને શૂન્ય છે એને તમારે નીચે પણ ઉતારી લેવાના અને એ બંને શૂન્યને ઉપર પણ મૂકી દેવાના। સમજાણું, આ બે શૂન્ય છે એ વધેલા શૂન્યને નીચે પણ મૂકવાના ને વધેલા શૂન્યને ઉપર પણ મૂકવાના। તમારે આ રીતે તમારી સ્વાધ્યાયપોથીની અંદર દાખલા છે એ ગણી અને પૂર્ણ કરવાના રહેશે। જય મામાદેવ।